गुड आफ्टरनून विद्यार्थी मित्रों मित्रों आपने पुनरावर्तन जोता हता। धोरण 6 मां आपने पुनरावर्तन मां पांचमो पाठ आव्या छीए। हस्ती 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 एटले के हाथी 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 आपने जोई गया छे के हाथी तेना जे आकार छे ए हाथी नो आकार आपने संस्कृत मां एनु वर्णन कर्यु हतुं। सूंढ केवी छे, कान केवा छे, आँख केवी छे, दांत केवा छे, तो ए बधुज आपने ए पेला आ पाठनी समझूती में जोई गया था। तो फरी वक्त आपने पुनरावर्तन करवा जई रह्या छीए, तो हूँ तमने एक वार हजी पण हूँ आ काव्यनु पठन करीने बताऊ। हस्ती 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 दिव्या देवी सृष्टि। हस्ती 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 दिव्या देवी सृष्टि। कदलीस दर्शी शुंडा स्तंभ समाना पादाः। कदलीस दर्शी शुंडा स्तंभ समाना पादाः। शूर्पाकारो कर्णो धवलो दीर्घो दंतो। शूर्पाकारो कर्णो धवलो दीर्घो दंतो। उदरम भांडाकारम उन्नत बृहत् शरीरम। उदरम भांडाकारम उन्नत बृहत् शरीरम। अल्पम तुच्छम पुच्छम अहो अहो विचित्रम। अल्पम तुच्छम पुच्छम अहो अहो विचित्रम। पर्वत सदर्शे गात्रे सर्षप सनिभ नेत्रे। पर्वत सदर्शे गात्रे सर्षप सनिभ नेत्रे। कथमति बलवान एषः अंकुश मात्राद भीतः। कथमति बलवान एषः अंकुश मात्राद भीतः। तो मित्रों अपने आ चित्रों जोई अने समझूती मेळवी हती के केवी दिव्य देवी सृष्टि छे अलौकिक। हाथी नु चित्र ए हाथी एनो आकार केवो छे ए आपणे जोयुं हतुं। तो हाथीनी सूंढ ए केळ जेवी छे, स्तंभ छे तो एना पग छे ઈ સ્તંભ જેવા છે, પછી એનું પેટ છે ઈ ઘડા આકારનું છે, એના કાન છે ઈ સુપડા જેવા છે, પછી તમે જોઈ શકો છો તો પર્વત સદર્શે ગાત્રે, ગાત્રે એટલે એના બે લમણા એ પર્વત જેવા લાગે છે, અને આખું કેવું વિશાળ એક દેવી અલૌકિક એવું દ્રશ્ય છે। તો મિત્રો આપણે એનું ભાષાંતર હવે કરશું। હસ્તી 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 એટલે કે હાથી 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 દિવ્યા દેવી સૃષ્ટિ કે એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે। હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે। કદલી સદર્શી શુંડા, કદલી સદર્શી એટલે કે કેળ જેવી, શુંડા એટલે કે સૂંઢ, કેળ જેવી તેની સૂંઢ છે, કોની તો કે હાથીની। સ્તંભ સમાના પાદાહા એટલે કે થાંભલા જેવા, સ્તંભ એટલે કે થાંભલો, તો થાંભલા જેવા, પાદ એટલે પગ, તો એના પગ એ થાંભલા જેવા છે, કોના તો કે હાથીના। ફરીથી જોઈ જઈએ તો કે તેની સૂંઢ એ કેળ જેવી છે, તેના પગો થાંભલા જેવા છે। શૂર્પાકારો કર્ણો, શૂર્પાકાર શૂર્પ વત્તા આકાર એટલે કે સુપડાના આકાર જેવા, કર્ણો એટલે કાન, તેના કાન સુપડા જેવા છે,
ધવલો દીર્ઘો દંતો, ધવલ એટલે સફેદ, દીર્ઘો એટલે મોટા અને લાંબા, દંતો એટલે કે દંતશૂળ અથવા તો દાંત, તેના દાંત સફેદ અને લાંબા છે। ફરી વખત જોઈએ તો કે તેના કાન એ સુપડાના આકારના છે અને તેના બે દંતશૂળ, તેના બે દાંતો ધોળા અને લાંબા છે। તેના કાન એ સુપડાના આકારના છે અને તેના બે દાંત એ ધોળા અને લાંબા છે। ઉદરમ ભાંડાકારમ, ઉદરમ એટલે પેટ અને ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું, તો એનું પેટ એ ઘડાના આકારનું છે। ઉન્નત બૃહત શરીરમ, ઉન્નત એટલે કે ઊંચું, બૃહત એટલે કે વિશાળ, ઊંચું અને વિશાળ, શરીરમ એટલે શરીર, એનું શરીર ઊંચું અને વિશાળ છે। ફરીથી, તેનું પેટ ઘડાના આકારનું છે અને ઊંચું અને વિશાળ, એનું શરીર છે, ઊંચું અને વિશાળ એનું શરીર છે। અલ્પમ તુચ્છમ પુચ્છમ, અલ્પ એટલે કે નાનકડું, તુચ્છમ એટલે કે તુચ્છ એવું, પુચ્છમ એટલે પૂછડું, કે તેનું પૂછડું નાનકડું અને તુચ્છ છે, તેનું પૂછડું નાનકડું અને તુચ્છ છે। અહો અહો વિચિત્રમ, અરે વાહ કેવું અદ્ભુત, વિચિત્રમ એટલે અદ્ભુત, કે અરે વાહ કેવું અદ્ભુત। ફરીથી આપણે જોઈ જઈએ તો કે તેનું પેટ ઘડાના આકારનું છે, તેનું શરીર ઊંચું અને વિશાળ છે, તેની પૂંછડી અથવા તો તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે, અરે વાહ કેવું અદ્ભુત છે। પર્વત સદર્શે ગાત્રે, એટલે કે પર્વત જેવા શરીરમાં, ગાત્રે એટલે કે બે લમણા, પર્વત જેવા શરીરમાં બે લમણા, શર્ષપ સનિભ નેત્રે, તેના શરીરમાં શર્ષપ એટલે કે સરસવ, સનિભ એટલે જેવી અને નેત્રે એટલે આંખ, સરસવ જેવી બે આંખ, તેના પર્વત જેવા શરીરમાં બે લમણા અને સરસવ જેવી બે આંખો છે, તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો અને બે લમણા છે। કથમ અતિ બલવાન એષઃ, કથમ વત્તા અતિ વત્તા બલવાન, તો કથમ અતિ બલવાન એટલે કે કથમ એટલે કેવો અને અતિ બલવાન એટલે કે અત્યંત બળવાન, એષઃ એટલે આ, તો કે છે અત્યંત બળવાન આ હાથી, અંકુશ માત્રાદ ભીતઃ, અંકુશ એટલે કે હાથીને હાંકવાનું લોઢાનું સાધન, તો એ અંકુશથી કેવો ડરે છે, ભીતઃ એટલે ડરવું, ડરે છે। તો ફરી વખત જોઈ જઈએ તો કે અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે। ફરી વખત, પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો અને બે લમણા છે।
જે અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે। ફરી વખત પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો અને બે લમણા છે અને અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે। તો મિત્રો, હું ફરીથી એકવાર ભાષાંતર બોલી જાઉં છું કે હાથી 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 અદ્ભુત અને અલૌકિક સર્જન છે। તેની સૂંઢ કેળ જેવી છે, પગો થાંભલા જેવા છે, કાન સુપડા જેવા છે અને બે દાંત દંતશૂળ એ ધોળા અને લાંબા છે। તેનું પેટ ઘડાના આકારનું છે, શરીર ઊંચું અને વિશાળ છે, તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે। અરે વાહ, કેવું અદ્ભુત! પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે, અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે। તો મિત્રો, તમારે નોટબુકમાં આનું ભાષાંતર ફરીથી લખવાનું છે। અસ્તુ।